ओके विद्यार्थी मित्रों, तो गया लेक्चर की अंदर आपने भणी गया कि कई रीते आपने विद्युत कोष एनु सांकेतिक निरूपण करी सकिए, कई रीते अर्धकोष एनु पण सांकेतिक निरूपण करी सकिए। साथे साथे आपने ए पण जोयुं के कई रीते रिडक्शन पोटेंशियल, कई रीते ऑक्सीडेशन पोटेंशियल एनु पण सांकेतिक निरूपण करी शकाय। साथे साथे आपने ईएमएफ श्रेणी एना विषयनी पण चर्चा करेली। तो आजे आपणे ए पोटेंशियल अने तेना उपर आधारित दाखलाओ एने जोवा जई रह्या छे, अने साथे साथे आपणे नर्न्स समीकरण जेने आपणे नर्नेस्ट समीकरण पण कहीए छे, तो आजे आपणे एने पण जोवानुं छे। तो शुरू करीए छीए सौथी पहेला रिविजन अने रिविजन पर आधारित दाखला। ओके, आपणे आगळ एक वस्तु भणी गयेला के कोई पण कोषनो पोटेंशियल ई सेल एने शोधवानुं सूत्र छे के ई सेल बराबर ई रिडक्शन पोटेंशियल ऑफ कैथोड माइनस ई रिडक्शन पोटेंशियल ऑफ एनोड। जो आपणी पासे अर्धकोષોના રિડક્શન પોટેન્શિયલ હોય તો કોષનો પોટેન્શિયલ શોધવા માટેનું સૂત્ર છે E સેલ બરાબર આ, અને જો આપણી પાસે આપણે અર્ધકોષના ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો તેની માટેનું સૂત્ર આપણે મોડે કરીએ છે E સેલ ઇઝ ઇક્વલ ટુ E ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ E ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ। સાથે સાથે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે E ऑक्सीडेशन पोटेंशियल ऑफ एनोड बराबर ई रिडक्शन पोटेंशियल ऑफ कैथोड। कोई पण अर्धकोष माटे ऑक्सीडेशन अने रिडक्शन बंने पोटेंशियल ना मूल्यों समान होय छे, खाली फरक एटलो होय छे के जो आनी वेल्यू धन हशे तो आनी वेल्यू ऋण हशे, खाली निशानी में फरक पड़े छे, बीजो कोई फरक पड़तो नथी। बीजी वस्तु के कोई पण कोष એનો રિડક્શન પોટેન્શિયલ એની સંજ્ઞા દર્શાવી હોય તો દર્શાવાય કઈ રીતે? E રિડક્શન પોટેન્શિયલ માટે પહેલા આયન લખાય અને પછી શું લખાય? ધાતુ। અને બીજો આપણે એવું પણ જોઈએ પહેલા કે ઓક્સિડેશન પોટેન્શિયલ બતાવવા માટે પહેલા ઉલ્લેખ થાય છે ધાતુનો અને પછી આયન। એક એક્ઝામ્પલ જોઈએ, જો મારે ઝિંક અર્ધકોષ માટે ऑक्सीडेशन पोटेंशियल लखवो होय, ऑक्सीडेशन पोटेंशियल तो शू लखाशे? जिंक माटे ऑक्सीडेशन पोटेंशियल लखाशे E Zn/Zn+। केम? कारण के ऑक्सीडेशन पोटेंशियल नी अंदर धातु माथी आयन बनावानी वात करीए छे, धातु एमाथी आयन, तो धातु एमाथी आयन। अने जो तमे एना रिडक्शन पोटेंशियल नी वात करशो तो लखाशे E Zn+2/Zn, कारण के रिडक्शन पोटेंशियल ની અંદર આપણે આયન ઓબ્લિક કરીને ધાતુ લખવાની વાત કરીએ છીએ। તો આટલી વસ્તુ આપણે પણ બેઝિક અને કોમન છે, આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ તો તમને લોકોને અમુક દાખલા આવડશે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ। ઓકે, તો રકમ ની અંદર આપણને એક કોષ આપેલો છે जरा पर मैं चौक की बॉक्स बना भी दी दूँ जा, इलाज पर ना खबर पड़े। क्या अपन ने कोश आपने कहा जाए ना, कोश नहीं अंदर की दूँ के भाई कोश पोटेंशियल 0.34 वोल्ट है, अरे ई सी यू ऑब्लिक सी यू प्लस टू सोल्ड वन है। चलो सबसे पहले तो उसको काम करें, इस कोश पोटेंशियल आपने कहा जाए जैसे आपने ई सेल कही है, तो ई सेल बराबर 0.34 वोल्ट लगी ना केस। एना पछी जे शोधवानो छे ते पण लखीश, शोधवानो शुं छे? ई सी यू ऑब्लिक सी यू प्लस टू। હવે ધાતુમાંથી આયન મતલબ કે આ જે પણ છે તે શું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ। ઓકે, મતલબ કે આપણે શોધવાનું છે ઓક્સિડેશન પોટેન્શિયલ। સરળતા ખાતર આ જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે તેને હું ઓપી લખી નાખીશ। એટલે તમારે યાદ રાખવાનું બરાબર કે આપણે શોધવાનો છે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓપી। હવે શું કરીશું, વિચારો શું કરીશું? આપણને કોષ પોટેન્શિયલ આપેલો છે અને આપણે દરેક જણ જાણીએ છીએ સૂત્ર, કયું સૂત્ર? ઈ સેલ બરાબર ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ। બોલો આ સૂત્ર દરેકને ખબર છે કે નહીં ખબર? હવે એ નક્કી કરો, આ જે તમારો કોષ છે, મેં તમને કીધેલું તે રીતે જે પણ કોષ એની સંજ્ઞા હોય એ કોષની સંજ્ઞામાં આ ક્ષાર સેતુ છે। ક્ષાર સેતુ યાદ રાખ, જે પણ હોય તે એનોડ અને
ક્ષાર સિંધુની આ તરફ જે પણ હોય તે શું હોય છે કેથોડ હોય છે અહીંયા કેથોડ તરીકે કોપરનો અર્ધકોષ છે અને એનોડ તરીકે હાઇડ્રોજન અર્ધકોષ છે તો બોલો આ રીતે લખાય આપણે લખવાનું છે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ કેથોડ તરીકે કોપર છે તો લખાશે E Cu + 2 Cu રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો આયનમાંથી ધાતુ લખાય બરાબર ને અને માઇનસ કરીને એનોડ તરીકે કોણ છે તો કે હાઇડ્રોજન અર્ધકોષ તો એનો રિડક્શન પોટેન્શિયલ એની સંજ્ઞા લખાશે E રિડક્શન પોટેન્શિયલ લખવાનો છે એટલે કે પહેલા આયન વાળો પદ આવશે બરાબર H+ H2 ઓકે હવે અહીંયા જરા બોલો E સેલ આપણે કેટલા આવેલા છે 0.34 તો લખી નાખો અહીંયા 0.34 E Cu + 2 Cu તેના તે માઇનસ હાઇડ્રોજન અર્ધકોષ એનો રિડક્શન અને ઓક્સિડેશન એ બંને પોટેન્શિયલ કેવા લઈએ છે 0 લઈએ છે તો મતલબ કે 0.0 પતી ગયું આના પરથી ચેક કરો E Cu + 2 Cu આનો સાદરૂપ આપો તો Cu + 2 Cu બરાબર બોલો 0.34 આવે કે ના આવે આજે 0 છે તો કી વેલ્યુ રહેતી નથી તો આજે રિડક્શન પોટેન્શિયલ છે કોપરનો એના બરાબર 0.34 લખાય કે ના લખાય પણ તમારે Cu + Cu + 2 નથી શોધવાનું સોરી તમારે Cu + 2 Cu નથી શોધવાનું તમારે શોધવાનું છે Cu + Cu + 2 આપણને મળ્યું શું Cu + 2 Cu આપણે શોધવું છે Cu + Cu + 2 તમને દરેકને ખબર હોવી જોઈએ કે Cu + 2 Cu એટલે કે કયો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ અને તમારે શોધવો છે ઓક્સિડેશન પોટેન્શિયલ આ છે રિડક્શન પોટેન્શિયલ આ છે ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન અને ઓક્સિડેશન પોટેન્શિયલ એ બંનેમાં કોઈ ડિફરન્સ નથી એક જ ડિફરન્સ છે નિશાની આ 0.34 મળશે તો આ મળશે -0.34 પતી ગયું ટૂંકમાં તમારે સૌથી પહેલા જે પણ અર્ધકોષ છે તેનો રિડક્શન પોટેન્શિયલ મેળવી લેવાનો તમારે તેનો કયો પોટેન્શિયલ શોધવો છે ઓક્સિડેશન પોટેન્શિયલ તો જે પણ રિડક્શન પોટેન્શિયલ મળે એની નિશાની ખાલી પ્લસ માંથી માઇનસ અને માઇનસ હોય તો પ્લસ કરી નાખવાની જવાબ મળી ગયો તો સિમ્પલ દાખલો છે આ રીતે કંઈક ને કંઈક પૂછાય આગળ વધીએ ઉતારી લેજો બરાબર દાખલો નંબર 2 ચલો દાખલો નંબર 2 ની અંદર શું કહે છે આપણી પાસે બે અર્ધકોષ છે સિલ્વર વાળો અર્ધકોષ આવેલો છે અને ઝિંક વાળો અર્ધકોષ આવેલો છે પહેલા ને લખીએ E Ag plus oblique Ag બોલો આ કયો પોટેન્શિયલ કહેવાય રિડક્શન કહેવાય કે ના કહેવાય આયન માંથી ધાતુ અને રિડક્શન પોટેન્શિયલ સિલ્વર નો કેટલો આપેલો છે 0.80 વોલ્ટ બીજો આપેલ છે ઝિંક નો પોટેન્શિયલ ઝિંક નો પોટેન્શિયલ Zn oblique Zn + 2 સ્વરૂપે આપેલો છે જે છે 0.76 હવે આ કયો પોટેન્શિયલ કહેવાય ઓક્સિડેશન કેમ કારણ કે ધાતુમાંથી આયન બનાવે છે બરાબર ને માટે એને આપણે જો રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી નાખીએ તો 0.76 માંથી -0.76 થાય કે ના થાય જે વસ્તુ આપણે અહીંયા યુઝ કરેલી રિડક્શન માંથી ઓક્સિડેશન બનાવ્યું તો પ્લસ ના માઇનસ થઈ ગયા અહીંયા ઓક્સિડેશન માંથી રિડક્શન બનાવ્યું પ્લસ ના માઇનસ થઈ ગયા તો આ છે તમારો સિલ્વર એનો રિડક્શન પોટેન્શિયલ અને આ છે તમારો ઝિંક એનો રિડક્શન પોટેન્શિયલ આ બંને પોટેન્શિયલને ચેક કરીએ જો આ બંને પોટેન્શિયલને ચેક કરીએ તો આપણને ખબર પડે છે કે ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે આ બંનેમાંથી ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે માટે ઝિંક સેના તરીકે વર્તે એનોડ તરીકે વર્તે અને તેનું શું થાય ઓક્સિડેશન આગળના વિડિયોમાં મેં તમને શીખવાડેલું છે બરાબર કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તેનું ઓક્સિડેશન થાય અને તે વ્યક્તિ સેના તરીકે વર્તે તો કે એનોડ તરીકે વર્તે તો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે આથી તે એનોડ તરીકે વર્તે અને તેને શું થશે તો કે ઓક્સિડેશન થશે આપણે શોધવાનો છે કોષ પોટેન્શિયલ તો શરૂ કરીએ કોષ પોટેન્શિયલ ની ગણતરી સૂત્ર તો એ જ રહેશે કયું E સેલ બરાબર E રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ ચાલો કેથોડ તરીકે અહીંયા કોણ હશે બોલો એક વસ્તુ જો અહીંયા ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે માટે ઝિંક એનોડ તરીકે વર્તે એટલે કે આ ઝિંક છે ને તે એનોડ તરીકે વર્તે એની અહીંયા સાઈડ ઉપર લખી નાખું છું એનોડ હવે
ઝિંક એનો તરીકે વર્તે તો સિલ્વર સેના તરીકે વર્તે કેથોડ તરીકે વર્તે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે એનોડ અને બાકીનો કોણ તો કે કેથોડ તો અહીંયા તમારો કેથોડ તરીકે કોણ વર્તે છે સિલ્વર તો કેથોડ ના રિડક્શન પોટેન્શિયલમાં કોનો રિડક્શન પોટેન્શિયલ આવે સિલ્વર નો જો કે હું લખું છું Ag plus oblique Ag minus એનોડ તરીકે કોણ છે તો કે ઝિંક છે તો એનોડ ના રિડક્શન પોટેન્શિયલમાં ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ આવે Zn plus 2/7 બરાબર ચલો સિલ્વર નો પોટેન્શિયલ કેટલો આપેલો છે રિડક્શન પોટેન્શિયલ 0.80 માઇનસ કરીને ઝિંક એનો પોટેન્શિયલ કેટલો આપેલો છે માઇનસ 0.76 અને બોલો આનો સાદો રૂપમાં શું આવશે 0.80 વત્તા 0.76 આપો સાદો રૂપ શું આવશે 6 પછી 15 તો ઈ સેલ બરાબર કેટલા આવશે 1.56 વોલ્ટ તો સિમ્પલ છે કે ઈ સેલ બરાબર તમારે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ એમાંથી એનોડ નો રિડક્શન પોટેન્શિયલ ને બાદ કરવાનો છે કેથોડ તરીકે સિલ્વર છે તો સિલ્વર નો પોટેન્શિયલ એનોડ તરીકે ઝિંક છે તો ઝિંક નો પોટેન્શિયલ અને જે વેલ્યુ તમને ખબર છે તેની કિંમત મૂકો સાદો રૂપમાં જવાબ મેળવો મળી ગયો કોસ પોટેન્શિયલ સાથે સાથે અહીંયા તમારે કોષનું સાંકેતિક નિરૂપણ પણ કરવાનું છે અને પ્રક્રિયાઓ પણ લખવાની છે કેવી રીતે કરીશું કોષનું સાંકેતિક નિરૂપણ આપણને ખબર પડી ગઈ છે કે એનોડ તરીકે ઝિંક છે અને કેથોડ તરીકે સિલ્વર છે કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે આપણે પહેલા તો વચ્ચે ક્ષાર સિંધુ પાડી દેવાના ક્ષાર સિંધુની આ તરફ કોણ રાખવાનો એનોડ અને ક્ષાર સિંધુની પેલી તરફ કોણ રાખવાનો તો કે કેથોડ અને યાદ કરો મેં તમને આગળના વિડીયોમાં શીખવાડેલું કે ક્ષાર સિંધુની આ બાજુ શું રાખવાનું ધાતુ ઓબ્લિક આયન અને ક્ષાર સુધીની પેલી બાજુ શું આવે આયન કુબિલિટી ધાતુ કીધેલું કે નતું કીધું બસ એ જ વસ્તુનો યુઝ કરવાનો છે કુબિલિટી એઝ ઇટ ઇઝ તે રીતે એનોડ તરફ ચલો એનોડ તરીકે કોણ છે ઝિંક તો ઝિંક ધાતુ લખો અને બાજુમાં ઝિંક નો આયન Zn + 2 અહીંયા 1 મોલર જો પ્રમાણિત હોય તો 1 મોલર અને પ્રમાણિત ના હોય તો x મોલર પેલી બાજુ કેથોડ કેથોડ તરીકે કોણ છે તો કે સિલ્વર સિલ્વર માં પહેલા કોણ લખવાનો આયન અને બધાને ખબર છે કે સિલ્વર નો આયન Ag+ એની બાજુમાં 1 પોલર અને કુબિલિટી કરીને ધાતુ Ag તો આ થઈ ગયું સાંકેતિક નિરૂપણ બીજું લખવાનું છે પ્રક્રિયા પ્રક્રિયાનો મતલબ કે એનોડ પર શું થાય છે કેથોડ પર શું થાય છે ચલો વાત કરો એનોડ ચલો એનોડ તરીકે કોણ વર્તે છે તો કે ઝિંક વર્તે છે જો ઝિંક એનોડ તરીકે વર્તે તો શું કરશે ઝિંક એનોડ તરીકે વર્તે તો ઝિંક પોતે પોતાનામાંથી Zn + 2 બનતો હશે અને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરતો હશે બે ઇલેક્ટ્રોન ઝિંક એનોડ છે એ ઝિંક શું બની જાય Zn + 2 અને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે બે ઇલેક્ટ્રોન એ જે બે ઇલેક્ટ્રોન છે તે કેથોડ પર જશે તમારા કેથોડ પર કોણ હશે સિલ્વર નો આયન કેથોડ તરફ કોણ હશે સિલ્વર નો આયન જેને આપણે લખીશું Ag+ Ag+ બે ઇલેક્ટ્રોન ને ગ્રહણ કરશે પણ તમને ખબર છે કે 1 Ag+ 1 ઇલેક્ટ્રોન ને ગ્રહણ કરે તો બે ઇલેક્ટ્રોન હોય એને ગ્રહણ કરવા માટે કેટલા Ag+ જોઈએ તો કે બે જોઈએ તો 1 Ag+ 1 ને ગ્રહણ કરી શકે માટે બે છે તો અહીંયા 2 Ag+ કરી નાખીશ તો 2 Ag+ 2 ઇલેક્ટ્રોન ને રિસીવ કરીને બની જશે Ag કેટલા Ag 2 Ag તો આ થઈ ગઈ એનોડ ની પ્રક્રિયા આ થઈ ગઈ કેથોડ ની પ્રક્રિયા જો કે પ્રક્રિયા પણ આના પરથી લખવાની છે કઈ રીતે ધ્યાનથી જુઓ Zn માંથી બનાવવાનો Zn+ 2 Ag+ માંથી બનાવવાનો Ag ખાલી ફરક એટલો કે Zn માંથી Zn+ 2 બને તો બે ઇલેક્ટ્રોન છૂટા પડે એ બે ઇલેક્ટ્રોન ને Ag સાથે જોડી દેવાના પણ યાદ રાખવાનું 1 Ag 1 ઇલેક્ટ્રોન સાથે જોડાય પણ આપણી પાસે તો બે ઇલેક્ટ્રોન છે ને તો બે ઇલેક્ટ્રોન માટે Ag+ કેટલા લીધા બે લીધા હવે બે Ag+ બે ઇલેક્ટ્રોન સાથે જોડાય તો સામે કેટલા Ag મળે બે Ag મળે આ તમારી કોષની પ્રક્રિયા થઈ ગઈ તમે ચાહો તો નીચે કુલ પ્રક્રિયા પણ લખી શકો કુલ પ્રક્રિયામાં ગિવ્સ 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 તેના દે ગિવ્સ ની આ તરફ બે ઇલેક્ટ્રોન ગિવ્સ ની પેલી તરફ બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય તો બાકી શું બચે અહીંયા બાકી બચે Zn વત્તા કરીને બાકી બચે 2Ag+ પેલી બાજુ બાકી બચે Zn+ 2 અને વત્તા કરીને બાકી બચે 2Ag આ તમારી કોષ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ
तो सवाल तुमने पूछे लो कि बे अर्धकोश ना पोटेंशियल आटला होय तो कोष पोटेंशियल शोधो। सुधाई गयो, कोष नु सांकेतिक निरूपण करो थई गयो अने कोष नी प्रक्रिया उपर थई गई। सिंपल छे, जोई लेजो। आ બીજું કે લોકો તમને લોકોને કાલ ઉભી ને જો અહીંયા મેં શું કહ્યું છે, સિલ્વરનો મેં તમને રિડક્શન પોટેન્શિયલ આપ્યો બરાબર, અને ઝિંકનો કયો પોટેન્શિયલ આપ્યો, ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો, પણ પરીક્ષામાં લોકો શું કરી શકે, બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ આવે, જો બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ આવે તો એને કદાચ રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવાના અને પછી આ સૂત્ર મૂકવાનું, કારણ કે આ સૂત્રમાં આપણે રિડક્શન પોટેન્શિયલ સાથે કામ કરીએ છીએ, અને જો ઓક્સિડેશન પોટેન્શિયલ સાથે કામ કરવું હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલનું સૂત્ર વાપરવાનું, એ પણ મેં તમને આપેલું છે। પણ જનરલી IUPAC અનુસાર આપણે જે પણ ઓક્સિડેશન પોટેન્શિયલ આપે તેને ટ્રાય કરવાની કે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી નાખે। જો તમે એને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી નાખશો તો આરામથી તમે લોકો આ સૂત્રને યુઝ કરીને જવાબ ફટાફટ મેળવી લેશો। એટલે કે કોઈ એક રીત પકડવાની, મારો કહેવાનો મતલબ કોઈ એક રીત પકડો, રિડક્શન કાં તો ઓક્સિડેશન। રિડક્શન IUPAC આપણે કીધેલું છે કે સ્વીકારવાનું છે, તો IUPAC ના નિયમ અનુસાર આપણે રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લઈશું। અને જો તમારું નસીબ સારું હોય પરીક્ષામાં તો બની શકે કે બંનેના રિડક્શન પોટેન્શિયલ જ આપે, જે રીતે આનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે એ રીતે આને પણ રિડક્શન પોટેન્શિયલના સ્વરૂપમાં જ આપે। તો જો રિડક્શન પોટેન્શિયલના સ્વરૂપમાં આપે તો તમારી ગણતરી ઈઝી પડવાની છે, તો ઈઝી છે, જોઈ લે એક વાર ફટાફટ। થઈ ગયું તમારું, તો આપણે સ્ટાર્ટ કરીએ નળ સમીકરણ। ઓકે, તો હવે આપણે જોવાના છે નળ સમીકરણ। દેખો, તમને લોકોને મેં આગળ કીધેલું છે કે પ્રમાણિત કોને કહેવાય અને અપ્રમાણિત કોને કહેવાય। જે અર્ધકોષની અંદર દ્રાવણની સાંદ્રતા એક મોલર હોય તે પ્રમાણિત, અને એક મોલર કરતા અલગ હોય તેને આપણે બિન પ્રમાણિત કહીએ છીએ। જ્યારે પણ તમને એવું લાગે કે તમારા અર્ધકોષની અંદર સાંદ્રતા એક મોલર કરતા અલગ છે તો આવા સંજોગોમાં અર્ધકોષનો પોટેન્શિયલ માપવા માટે આપણે કોનો યુઝ કરીશું, નળ સમીકરણ। તો નળ સમીકરણ ત્યારે વપરાય છે જ્યારે કોષ, અર્ધકોષ એની સાંદ્રતા, એના દ્રાવણની સાંદ્રતા એક મોલર કરતા અલગ હોય છે। મતલબ ઇનડાયરેક્ટલી અર્ધકોષ બિન પ્રમાણિત હોય, જો અર્ધકોષ પ્રમાણિત ના હોય તો તેવા સંજોગોમાં કોષ પોટેન્શિયલ શોધવા માટે નળ સમીકરણનો યુઝ કરીએ છીએ। બોલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ચાલો એક્ઝામ્પલ આપણે જોઈએ। માની લો કે કોઈ એક જગ્યા ઉપર ધાતુના m+n આયન n ઇલેક્ટ્રોનને રિસીવ કરે છે અને રૂપાંતરિત થઈ જાય છે m માં। આ એક રાસાયણિક પ્રક્રિયા છે જેની અંદર તમે જોઈ શકો છો કે એક આયન હતો m+n, એને n ઇલેક્ટ્રોનને રિસીવ કર્યા જેના પરિણામે તે આયનમાંથી ધાતુ બની ગયો। બોલો, આ પ્રક્રિયા રિડક્શનની પ્રક્રિયા કહેવાય કે ના કહેવાય? રિડક્શનની આ પ્રક્રિયા માટે મારે લખવું છે રિડક્શન પોટેન્શિયલ। તો રિડક્શન પોટેન્શિયલની સંજ્ઞા આપી છે E m+m, હા કે ના? એ પણ મેં તમને શીખવાડ્યું। હવે એવું પણ માની લો કે આ જે તમારી પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં દ્રાવણની સાંદ્રતા એક મોલર નથી, મતલબ કે આ જે પણ પ્રક્રિયા છે તે બિન પ્રમાણિત પ્રક્રિયા છે। આવી બિન પ્રમાણિત પ્રક્રિયામાં કોષનો પોટેન્શિયલ શોધવા માટે, અર્ધકોષનો પોટેન્શિયલ શોધવા માટે નર્સ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું, અને સમીકરણ કઈ કાર્યનું છે, અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બરાબર એ જ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બરાબર તે જ અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ -RT/NF(LN) ઉપર ધાતુની સાંદ્રતા અને નીચે આયનની સાંદ્રતા। તો દરેક જણા આ સૂત્ર મોડે કરી નાખો, કોઈ પણ અર્ધકોષ એનો રિડક્શન પોટેન્શિયલ બરાબર તેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -RT/NF(LN) ઉપર ધાતુ નીચે આયન। નોટ કરી લો, અહીં EmN+m આ શું સૂચવે, એને કહેવાય અર્ધકોષનો પોટેન્શિયલ, આને કહીશું પ્રમાણિત
अर्ध कोष नो पोटेंशियल नोट कर लेजो बराबर आ बड़ी वस्तु आने कहीशु बिन प्रमाणित अर्ध कोष नो पोटेंशियल आने कहीशु प्रमाणित अर्ध कोष नो पोटेंशियल आज आर छे ते वायु अचळांक छे जेनी वेल्यू 8.314 जूल प्रति केल्विन मोल एन એટલે તમારા અર્ધકોષમાં જે પણ પ્રક્રિયા ચાલે તેમાં થતી ઇલેક્ટ્રોનની અદલાબદલી તો n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા આ જે પ્રક્રિયા છે તેમાં કેટલા ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થયેલું છે n ને તો n બીજું કશું નથી ઇલેક્ટ્રોનની સંખ્યા છે જેમ કે આપણે લખીએ Zn+2 ઇલેક્ટ્રોન ગિવ્સ Zn આ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ મતલબ કે કેટલા ઇલેક્ટ્રોનની આપલે થઈ છે 2 તો દેવા સંજોગોમાં n બરાબર આવશે 2 ટૂંકમાં n એ બીજું કશું નથી તમારા ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે તેની સંખ્યાનું સૂચન કરે છે તો n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા f એટલે ફેરાડે અચળાંક જેની વેલ્યુ આપણે એપ્રોક્સિમેટ કરી લઈએ છે 96500 ખ્યાલ છે ને કુલમ પર મોલ ટી એટલે કે તાપમાન કેલ્વિનમાં લેવાનું આ છે ધાતુની સાંદ્રતા આ આયન છે આ ધાતુ છે ધાતુની સાંદ્રતા અને નીચે આવે આ જે આયન છે એ આયનની સાંદ્રતા તો આટલી વસ્તુ તમારે ખાસ નોટ કરવાની આવડશે હવે એક વસ્તુ ખાસ યાદ રાખો આ જે ધાતુ છે અને આયન છે એ બેમાંથી જે આયન છે એની સાંદ્રતા વારંવાર બદલાતી હોય પણ જે ધાતુ છે એની સાંદ્રતામાં બહુ મોટો ફરક પડતો નથી એટલે પાછળથી આપણે આ જે સમીકરણ છે તેની અંદર જે ધાતુ છે તેની સાંદ્રતાને અચળ ગણી લઈએ છીએ તો લખાય ધાતુની સાંદ્રતા અચળ રહેતી હોવાથી ધાતુની સાંદ્રતા તો કેવી રહેતી હોય અચળ બદલાય પણ આયન ધાતુની સાંદ્રતા તો કેવી રહેવાની અચળ જો ધાતુની સાંદ્રતા અચળ રહેતી હોય તો તેવા સંજોગોમાં આ સમીકરણને આ રીતે પ્રેઝન્ટ કરીશું RT/NF ધાતુની સાંદ્રતા અચળ અને જેની સાંદ્રતા અચળ છે તેને આપણે એક કહી શકીએ અને છેદમાં આવે તો હવે દરેક આ સૂત્ર મળે સૌથી પહેલા તો આપણે આ સૂત્ર લખ્યું એ સૂત્રની અંદર દરેક પદ શું છે તે સમજ પડી ગઈ ત્યારબાદ આપણે બોલવાનું શું કે આપણે જાણીએ છીએ કે ધાતુ અને આયન તેમાં ધાતુની સાંદ્રતા તો અચળ જ રહેતી હોય ધાતુ કદી પણ બદલાવાની છે નહીં બરાબર એની અંદર વધઘટ થશે તો પણ બહુ ઓછી હશે જે નહિવત કહેવાશે પણ આયનની સાંદ્રતામાં જે ફેરફાર છે તે નહિવત નહીં ગણે તેને આપણે ધ્યાનમાં લેવો પડશે આથી ધાતુની સાંદ્રતા જેને આપણે અચળ કહી દીધી તો ધાતુની સાંદ્રતા અચળ તો અચળ ને કીધો એક નીચે રહી ગઈ આયનની સાંદ્રતા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તો આ જે નળ સમીકરણ આ રીતે નળ સમીકરણ લખવાના છે કોઈ પણ અર્ધકોષ માટે નળ સમીકરણ તમે આના પરથી લખી શકો વાત પૂરી હું એક્ઝામ્પલ આપું ચાલો આપણે વાત કરીએ ડેનિયલ કોષની ચાલો આપણે વાત કરીએ ડેનિયલ કોષની બોલો ડેનિયલ કોષની અંદર આવે છે ઝિંક અર્ધકોષ અને કોપર નો અર્ધકોષ ચાલો સૌથી પહેલા આપણે ઝિંક અર્ધકોષ માટે આ સમીકરણ લખીશું ત્યારબાદ કોપર અર્ધકોષ માટે આ સમીકરણ લખીશું ચાલો સૌથી પહેલા આપણે ઝિંક માટે લખીએ તો લખાશે e Zn+2/Zn બરાબર e0 Zn+2/Zn -RT/NF Ln ઉપર શું આવે 1 અને નીચે આવે આયન આયન કયો Zn+2 છે કે નહીં એવી જ રીતે કોપર અર્ધકોષ માટે લખીએ છીએ e Cu+2/Cu બરાબર e0 Cu+2/Cu -RT/NF Ln છેદમાં બાજુમાં 1 છેદમાં Cu+2 સિમ્પલ છે તો આ રીતે આપણે કોઈ પણ અર્ધકોષ માટે નળ્સ નું સમીકરણ યુઝ કરી શકીએ આવડે કે ના આવડે સમજ પડે કે ના આવડે સિમ્પલ છે માની લો કે આપણે ડેનિયલ કોષ બનાવીએ છીએ ચાલો આ જે લખ્યું છે તે શું લખ્યું છે ઝિંક અર્ધકોષનો પોટેન્શિયલ આ છે કોપર અર્ધકોષનો પોટેન્શિયલ હવે તમે એવું માની લો કે
અને કોપર બંને અર્ધકોષને ભેગા કરી દીધા તો તો સંપૂર્ણ કોષ બની ગયો અને જો કોષ સંપૂર્ણ બની જાય તો એના પર પોટેન્શિયલ શોધવો પડે કે ના શોધવો પડે તો હવે આપણે નન્સ સમીકરણની મદદથી નન્સ સમીકરણ વડે સંપૂર્ણ ડેનિયલ અને ડેનિયલ કોષ કહેવાય ને ઝિંક અને કોપર વાળો સંપૂર્ણ ડેનિયલ કોષ નો પોટેન્શિયલ શોધીશું ઓકે તો હવે આપણે આખો જે ડેનિયલ કોષ છે તેનો પોટેન્શિયલ નન સમીકરણની મદદથી શોધીશું કઈ રીતે શોધીશું ધ્યાન દીજો જો બહુ સિમ્પલ છે ચાલો બહુ જ ધ્યાન દીજો શું તમને લોકોને એવું ખબર છે કે ઈ સેલ बराबर E रिडक्शन पोटेंशियल ऑफ कैथोड माइनस E रिडक्शन पोटेंशियल ऑफ एनोड जे आपा બધાને ખબર છે ઝિંક અને કોપર આમાં કોપર કેથોડ તરીકે વર્તે છે અને ઝિંક એનોડ તરીકે વર્તે છે તો આપણે લખી શકીએ E સેલ બરાબર E કેથોડ તરીકે કોપર છે તો કોપર નો રિડક્શન પોટેન્શિયલ Cu + 2 / Cu માઇનસ એનોડ તરીકે ઝિંક છે તો ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ Zn plus 2 oblique 7 लखाई के ना लखाई सिंपल से चलो नन समीकरण अनुसार कौन अनुसार नन समीकरण अनुसार E Cu plus 2 oblique Cu सो लखाई लखाई के ना लखाई Cu plus 2 oblique Cu यानी वैल्यू आज है बाकी ना सो लखा से ध्यान दीजिए जो सो लखा से E 0 Cu plus 2 oblique Cu minus RT upon NF into LN 1 by Cu થાય કે ના થાય હા કે ના પછી માઇનસ અને માઇનસ કરીને ઝિંક એનો રિડક્શન પોટેન્શિયલ જે આ છે તો એ પદને નીચે લખું જો તો શું લખાશે E0 Zn plus 2 oblique Zn minus R2 upon Nf into Ln 1 upon થાય કે ના બોલ આટલી વસ્તુ ક્લિયર છે હવે આનો સાદો રૂપ આપીશું બરાબર લેતા તે ચાલો ધ્યાન દીજો જો E0 Cu + 2 / Cu - RT / NF into ln 1 / Cu + 2 હવે માઇનસ છે ચાલો માઇનસ પછી આ કૌંસ છે કૌંસ છોડો તો ચિહ્નો બદલાશે બરાબર તો આ વત્તા વાળું માઇનસ થઈ જશે E0 Zn + 2 / Zn હવે આને ભૂસતો જઉં છું બરાબર આ બધી વસ્તુ અહીંયા જે લખેલી છે તેને હું ભૂસી નાખીશ પછી કૌંસ છોડો તો ઓછા ઓછા વત્તા થશે અને RT / NF into LN 1 / Zn + 2 થશે કે નહીં તો બોલો આનો સાદો રૂપ આવ્યું કે આવ્યું હવે એક કામ કરો આ બેને પાસે લઈ લો આ બેને પાસે લઈ લો થયું અને હવે આ માઇનસ RT / NF ઇન્ટુ LN એક કામ કરો ચાલો એ બેને પાસે લીધા હવે આ જે પદ છે ને એને પહેલા લખું છું તો વત્તા કરીને લખાશે RT / NF ઇન્ટુ LN 1 / Zn + 2 અને પછી આ પદને પાછળથી લખું છું માઇનસ RT / NF ઇન્ટુ LN બોલો આટલે સુધી દરેકને ક્લિયર થયું સિમ્પલ છે હવે આ ધ્યાનથી આગળ સાદું રૂપ આપીએ હવે બોલો આ છે તમારો કેથોડ કોપર એટલે કે કેથોડ અને ઝિંક એટલે કે એનોડ કેથોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એમાંથી એનોડ ના પ્રમાણિત રિડક્શન ને બાદ કરીએ કેથોડ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને બાદ કરીએ તો બોલો કોષ નો પ્રમાણિત પોટેન્શિયલ મળે કે ના મળે તો આ બંને કમ્બાઈન કરીને આ લખી નાખ્યું
ओके वत्ता करीने અહીંયાથી શું કોમન નીકળશે અહીંયાથી કોમન નીકળશે RT / NF RT / NF RT / NF RT / NF કોમન અને બાકી શું બચશે LN 1 / ZN + 2 માઈનસ કરીને 1 / LN 1 / CU + 2 આટલું બાકી રહેશે કે નહીં રહે છે સિમ્પલ હવે કામ કરો આટલી વસ્તુ ઉતારવી તો ઉતારી લો કારણ કે આ લેખા પછી આ બધી વસ્તુ ભૂસતો જઈશ तो जो तुम्हारे कहीं उतारो जैसे करो तो आखिरी वस्तु उतार लो तो ध्यान से सांभ लो सुबह रोज आगे ने कंबाइन करके ही जीरो सेल बना ली दिया है यहां थी आरटी / एनएफ आरटी / एनएफ ने कॉमन कर लिया है और हमारा आगे से भी पहुंच जा है फटाफट एक बार आटो उतार लो जल्दी करो ओके तो मां करो बस सु ध्यान से जो चलो मैं ध्यान से सांभ दू आ ई सेल है बराबर ई सेल ई सेल ई सेल तो यहां लखू छू जो यहां ई सेल बराबर ई जीरो सेल वत्ता आर टी / एनएफ हम ध्यान से सांभ दू एनएफ की बाजू में आज एक पद है આખું પદ એને સ્મોલ એ ધારો અને એલએન ની બાજુમાં આ જે પદ છે તેને સ્મોલ બી ધારો ઓકે શું તમે લોકો જાણો છો એલએન એ માઈનસ એલએન બી બરાબર એલએન એ ના છેદમાં બી થાય એલએન એ માઈનસ એલએન બી બરાબર એલએન એ ના છેદમાં બી થાય કે ના થાય તો એલએન એ માઈનસ એલએન બી બરાબર એલએન a ना छेद में b a कौन छे 1 / zn + 2 1 / zn + 2 और a ना छेद में શું લખવાનો છે b b છે 1 / cu + 2 તો છેદ માં 1 / cu + 2 છેદ તો છેદ અંશ માં તો બોલો cu + 2 અહીંયા આવશે કે નહીં આવે आई थिंक तुम्हारो कट થાય છે ઉપર થી બરાબર તે કામ કરવાનો થોડું નીચે થી લખું છું તો સુબેરો મે ln ચાલો ln a - ln b બરાબર ln a ના છેદ માં b એ તરીકે શું આવશે 1 / zn + 2 ઓકે અને b તરીકે શું આવશે 1 / cu + 2 તો 1 अपॉन सीयू प्लस टू छेद नो छेद क्या जाए ऊपर तो सीयू प्लस टू यहां लिखा से तो बोलो ई सेल बराबर आ मड़े के ना मड़े देखा छे डायरेक्ट ने कंप्लीट तो ई सेल बराबर ई जीरो सेल प्लस आ मसे ओके अब ई सेल जे नाते बराबर करीने ई जीरो सेल जे नाते जो के आ समीकरण मिली गयो तुमने आ बराबर छे आ समीकरण पण एक काम करो जो तमे अहीं वत्ता ना ओछा करो तो cu + 2 ना छेद में zn + 2 ए पलटाई जाए અને થઈ જાય zn + 2 ના છેદ માં cu + 2 ઓકે તો આ તમારું નન સમીકરણ થઈ ગયું ડેનિયલ કોસ માટે तो डेनियल कोस पर नन समीकरण आ रीते साबित है सिंपल से एकदम सिंपल से ध्यान दीजो जो हमें शू करेलो तो बहुत सिंपल से આપણે કરવાનું કશું નથી ઈ સેલ બરાબર કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ કેથોડ તરીકે કોપર હતો એનોડ તરીકે ઝિંક હતો પછી કેથોડ એનો રિડક્શન પોટેન્શિયલ નન્સ અનુસાર મેં તમને લખાવ્યો બરાબર તે લખો અને માઈનસ કરીને ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ લખો ત્યારબાદ આપણે કાઉન્ટ છોડીને સાદું રૂપ આપવાના છે સાદું રૂપ આપશો તો છેલ્લું સૂત્ર મળશે અને આ જે સમીકરણ મળ્યું તેને આપણે ડેનિયલ माटे नंस समीकरण करिस तो आज है डेनियल कोस माटे नो नंस समीकरण आवड़ से के नहीं आवड़ सादरूप इंपोर्टेंट है जो जो आपण नंस समीकरण छे आपण नंस समीकरण छे पण नंस समीकरण नी मेन रजूआत माइनस ना स्वरूप मां करवानी छे बराबर એટલે મે प्लस ने पाछा माइनस मां कन्वर्ट करेला छे तो आज तमारो नंस समीकरण જોઈ લો ઓકે બીજી વસ્તુ
બીજી વસ્તુની અંદર તમારે એક પોઈન્ટ યાદ રાખવાનો છે અને એ પોઈન્ટની અંદર આપણે ધ્યાનથી જોઈશું। ચાલો પહેલા આટલી વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ છે ને એને હું ભૂસી નાખું છું, જો હોય તો જોઈ લો, પોઝ કરી લખું હોય તો લખી નાખો। ઓકે, હવે આ જે તમારું નાનું સમીકરણ મળ્યું એ નાનું સમીકરણમાં થોડા નાના મોટા સુધારા કરીને ધ્યાનથી જોજો। આ સમીકરણની અંદર એક પદ આવે છે RT / NF। આ RT / NF વાળા પદની અંદર RT અને F આટલી વસ્તુ 100% ટકા અચળ રહેશે। બીજી એક વસ્તુ ભરો, ચાલો આ સમીકરણ એસી થી લેવા દો, આને આ રીતે લખતા રહે ESL બરાબર E0 સેલ માઇનસ, જો અહીંયાથી LN કાઢી નાખું, જો હું અહીંયાથી LN કાઢી નાખું તો આ રીતે લખાય 2.303 RT ના છેદમાં NF, LN ની જગ્યા પર શું આવે log। જો LN ને log માં કન્વર્ટ કરું તો આગળ 2.303 RT / NF થાય કે ના થાય। હવે આપણને દરેકને ખબર છે કે 2.303 એ પોતે અચળ, R પોતે અચળ, T એટલે કે તાપમાન, T એટલે કે તાપમાન એ પણ પોતે અચળ, R પણ અચળ, T પણ અચળ અને કોણ અચળ F ફેરાડે પણ અચળ। અને આટલી વસ્તુને જો તમે લોકો કમ્બાઈન કરશો તો તમને લોકોને આન્સર મળશે 0.059। તો અચળ 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 અને અચળ એ ત્રણે ત્રણ એ ચારે ચારને કમ્બાઈન કરી નાખશો તો જવાબ મળે છે 0.059। શું મળે છે 0.0592। તો તમે લખી શકો ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ 1 2 3 અને 4 એને કમ્બાઈન કરી નાખો તો 0.0592 / એન। એન અચળ ના કહેવાય, કેમ? કારણ કે જુદી જુદી પ્રક્રિયાઓમાં એનની વેલ્યુ બદલાઈ શકે। સિલ્વર માટે એન બરાબર 1 હશે, એલ્યુમિનિયમ માટે 3 હોઈ શકે, પછી ઝિંક માટે 2, કોપર માટે 2, મતલબ કે એન ની વેલ્યુ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ શકે, મતલબ એ અચળ ના કહેવાય। તો સૂત્ર બની ગયું 0.0592 / એન, બાજુમાં આવશે લોગ Zn + 2 / C + 2। ચાલો આટલા મહિના આપણને દરેકને ક્લિયર થઈ ગયા કે ના થઈ ગયા? બધી આમાં મેઇન વસ્તુ આટલી બધી આટલી હતી એને યાદ રાખવાની છે, એક વાર આને પણ નોટ કરી લો। પણ હવે તમારે મેઇન આ સૂત્ર મોડે કરવાનું, બરાબર? ખાલી યાદ શું રાખવાનું 2.303 RT / F એને 0.0592 કહેવાના, એકવાર જોઈ લો પછી આખું રિવાઇઝ કરાવી દઉં છું। ઓકે, હવે નન સમીકરણની ઉપર ફરીથી આપણે અમુક અર્ધકોષ માટે પોટેન્શિયલ લખતા શીખીએ। જેમ કે મારે કોપર માટે પોટેન્શિયલ લખવો છે તો શું લખાશે E Cu + 2 / Cu બરાબર E0 Cu + 2 / Cu પછી શું કરવાનું માઇનસ RT / NF ઇન્ટુ શું લખવાનું LN, ઉપર શું આવે ધાતુ, નીચે શું આવે આયન અથવા તો ડાયરેક્ટ 1/n આયન, આપણે કે ના આવડે સિમ્પલ છે। ચાલો એવી જ રીતે આપણે સિંક માટે લખીએ, શું લખાશે Zn + 2 / Zn બરાબર E0 Zn + 2 / Zn માઇનસ RT / NF ઇન્ટુ LN 1/ Zn + 2। સિલ્વર માટે લખીએ, સિલ્વર માટે શું લખાશે E Ag + Ag બરાબર E0 Ag + Ag માઇનસ RT / NF ઇન્ટુ LN 1/ Ag + થશે કે નહીં થાય? સિમ્પલ છે। હવે આની અંદર થોડા સુધારા વધારા કરવા તો કરી શકાય, આન્સર છે હવે કઈ રીતે, અહીંયા જે LN છે એનો મેં કરી નાખ્યું log, જો LN નું log કરી નાખું તો બોલે 2.303 આવશે કે નહીં આવે? ખાલી LN નું કરી નાખો log તો RT ની આગળ 2.303 આવશે। અને આપણને બધાને ખબર છે કે અહીંયાથી આટલો ભાગ એની વેલ્યુ કેટલી છે 0.0592 છે। તો જો મારે એની અંદર સુધારો કરવો હોય તો LN નું જો log કરો
तो एन सीवाय वस्तु ने काढ़ी ने शू लखी ना 0.59 થઈ ગયા છે. ડાયરેક્ટ તમે આ રીતે પણ મોડેલ કરી શકો, કઈ નવી વાત. તો આપણે નન્સ સમીકરણ અનુસાર રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે લખવાનું આવડે કે બીજી વસ્તુ ચેક કરો, આપણે શું લખેલા છે રિડક્શન પોટેન્શિયલ. પણ તમારામાંથી કોઈ વ્યક્તિ મને એમ કહે કે ઓક્સિડેશન પોટેન્શિયલ કેવી રીતે લખાય, શું નન સમીકરણની મદદથી ઓક્સિડેશન પોટેન્શિયલ લખી શકાય? તો આન્સર છે હા, એ પણ લખાય. યુઝ તો આપણે રિડક્શન પોટેન્શિયલ જ કરીશું, પણ હું તમને શીખવાડું છું કે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવું હોય તો કઈ રીતે લખાય. જેમ કે આ અર્ધકોષ છે, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો છે તો શું કરીશું, ધ્યાનથી જોજો. E લખાશે AgO-Ag+, રિડક્શન નો ઓક્સિડેશન કરો તો ધાતુમાંથી આયન બને. અહીંયા લખાશે E0Ag+ માઇનસ કરીને 0.0592 તેનાથી, નીચે N તેનાથી, અહીંયા લોગ તેનાથી. રિડક્શન પોટેન્શિયલ હોય તો એકના છેદમાં આયન આવે, અને ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો આયન ના છેદમાં એક આવે, બીજો કોઈ ફરક નહીં. જો રિડક્શન પોટેન્શિયલ નો ઓક્સિડેશન પોટેન્શિયલ કરશો તો આ જે છેલ્લું પદ આવે ને તેને પલટાઈ નાખો, ધાતુના છેદમાં આયન, એકના છેદમાં આયન, એની જગ્યા પર આયનના છેદમાં એક થઈ જાય, અને છેદમાં એક એની કોઈ વેલ્યુ રહેતી નથી, એટલે કે ખાલી આયન. સિમ્પલ છે, બીજો કોઈ ફરક નથી. અહીંયા જુઓ, રિડક્શન નો કરો ઓક્સિડેશન, થઈ ગયો રિડક્શન નો ઓક્સિડેશન પોટેન્શિયલ. ફરક શું પડશે, આને પલટાઈ નાખો તો બોલો ખાલી Zn+2 આવે કે ના આવે. એવી રીતે આની અંદર પતિ અહીંયા પણ ચેન્જ કરી નાખો ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા. તો આ તો નન સમીકરણ, અને નન સમીકરણની મદદથી કઈ રીતે અર્ધકોષ એના પોટેન્શિયલ લખી શકાય, કઈ રીતે કોષ એના પોટેન્શિયલ લખી શકાય એ મેં તમને શીખવાડ્યું. સાથે સાથે એ પણ શીખવાડ્યું મેં તમને લોકોને કે અર્ધકોષ એના ઓક્સિડેશન પોટેન્શિયલ કેવી રીતે લખાય, તે એકવાર આટલી વસ્તુ જોઈ લો. પછી આના ઉપર આધારિત દાખલાઓ આવશે એને આપણે સોલ્વ કરીશું.